તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જોયું હતું કે અંકિત છે એ ઉદાસ થઈ ગયો. રિઝલ્ટ આવ્યા પછી 68% જ આવ્યા છે એટલે, અને એણે કીધું સોરી પપ્પા, હું તમારું સપનું છે એ પૂરું ન કરી શક્યો. પણ મેં કહ્યું, એટલે કે નીનાબેન છે કે મેં કહ્યું, હું કહું છું એને, મારા દીકરાને, તું માત્ર ડિગ્રી મેળવે એ અમારું સપનું નહોતું. જુઓ, નીનાબેન શું કહે છે, ભાઈ તારે માત્ર ડિગ્રી આવે, 90-95% આવે એવું અમારું સપનું નથી, પણ તું એક ઉમદા માણસ બને એવું અમે બંને જરૂર ઈચ્છતા હતા, અને એ સપનું અમારું સાચું પડશે એવી મને શ્રદ્ધા છે. જુઓ, અમે શું વિચારીએ છીએ કે ભાઈ તું એક ડિગ્રી લઈને બહુ મોટો માણસ બને એવું જ અમારું સપનું નથી માત્ર, પણ તું એક ઉત્તમ માણસ, એક ઉમદા માણસ, એક સારો માણસ બને ને એવું અમારું સપનું છે. અને એમાં અમને પૂરો વિશ્વાસ છે કે અમારું એ સપનું છે ને એ તો ચોક્કસ પૂરું કરીશ. 11 વર્ષ પછી, 11 વર્ષ થઈ જાય છે આ વાતને, બરાબર, અને 11 વર્ષ પછી છે એ હવે એક ઘટના બને છે એની આપણને અહીંયા વાત કરે છે. અંકિત એક બેંકમાં સરસ નોકરી કરે છે. જો વાર્તા 11 વર્ષનો કૂદકો મારી જાય છે, આપણે સિરિયલો ને બધા કેમ કૂદકા મારતા હોય છે, બરાબર ને, એ રીતે વાર્તા પણ હવે 11 વર્ષનો એક મોટો કૂદકો મારે છે. અને અંકિતને છે બેંકમાં એક સરસ મજાની નોકરી મળે છે. કિડની ફેલ થવાથી સંજયનું મૃત્યુ થયું છે. આ 11 વર્ષ દરમિયાન એના પિતા જે સંજયભાઈ છે એમનું અવસાન થઈ ગયું છે કિડની ફેલ થવાના કારણે. અંકિત બેંકમાં એની સાથે કામ કરતી નંદા નામની યુવતી સાથે લગ્ન કર્યા છે. હવે ફેમિલી હજી વધતું જાય છે. જોજો, હવે ત્રીજી વ્યક્તિ પછી ચોથી વ્યક્તિ એડ થઈ, નંદા નામની સ્ત્રી અંદર એડ થાય છે, બરાબર, જે અંકિતની પત્ની છે. તો એના એ બેંકમાં સાથે કામ કરતી છોકરી સાથે એ લગ્ન કરી લે છે. એમને નાનકડો મીઠડો દીકરો છે યશ, એને એક છોકરો પણ આવે છે. નેક્સ્ટ હજી એક વ્યક્તિ છે એડ થઈ છે, બરાબર, યશ જે અંકિત અને નંદા નામની જે છોકરી સાથે એના લગ્ન થયા છે એમનો બંનેનો દીકરો છે જેનું નામ છે યશ. ફોરમ BSCમાં અભ્યાસ કરે છે. ફોરમ છે એ BSC કરે છે, બરાબર, એટલે એ ત્યાં અભ્યાસ શરૂ છે. 11 વર્ષ થઈ ગયા છે. સંજયના મૃત્યુ પછી અંકિતે મને અમને મા દીકરી ને સાચવી લીધા છે. જુઓ, અંકિતે લગ્ન થઈ ગયા છે તેમ છતાંય માં અને દીકરી બંનેને વ્યવસ્થિત સાચવે છે, બંનેનું ખૂબ ધ્યાન રાખે છે. એની પત્ની નંદા પણ બંનેનું ખૂબ ધ્યાન રાખે છે, કોઈ ખોટ પડવા દીધી નથી. જુઓ, પતિની કોઈ પ્રકારની ખોટ છે એ એમણે પડવા નથી દીધી, ખૂબ ધ્યાન બંને જણા છે એ રાખે છે. ઘણીવાર સાંજે અમે બધા જ બગીચામાં જઈએ છીએ. યશને મોટા હિંચકા ખાવા ખૂબ ગમે છે. જો બધા અમે સાંજે ઘણીવાર છે એ બગીચામાં એમ કે હિંચકાઓ ખાવા માટે જઈએ છીએ, યશને હિંચકા ખાવા ખૂબ ગમે છે, જેમ અંકિતને પણ હિંચકા ખાવા ખૂબ ગમતા હતા સાંજના સમયે લઈ જતા હતા ત્યારે, બરાબર ને, એ જ રીતે એના દીકરાને પણ છે. આપણે એક બહુ સરસ કહેવત મને અત્યારે યાદ આવે છે કે મોરના ઈંડા ચિતરવા ન પડે, જેવા અંકિતના બધા ગુણો હતા એ જ ગુણો એમના દીકરામાં ધીમે ધીમે ઉતરશે એવો આપણને અત્યારથી જ દેખાઈ રહ્યું છે અહીંયા. જ્યારે બીજી બાજુ સૌરભ અમેરિકામાં ડૉક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલમાં એ કામ કરે છે. સૌરભ અમેરિકામાં ભણી ગણીને ચાલો જાય છે, મોટી હોસ્પિટલની અંદર છે, ડૉક્ટર તરીકે સેવા આપે છે, કામ કરે છે. ત્યાં એનું નામ ઘણું મોટું છે. જો બહુ મોટું નામ થઈ ગયું છે સૌરભનું, ત્યાં વિશાળ બંગલો કાર બધું જ એની પાસે છે, પણ માત્ર માતા પિતા માટે એની પાસે સમય નથી. જો શું કહે છે કે વિશાળ બંગલો છે, કાર છે, બધી જ ભૌતિક સુવિધાઓ જે આપણે કહીએ બધી ખૂબ મળ્યું છે અને ખૂબ રૂપિયો પણ છે, બહુ મોટો માણસ બની ગયો છે, પણ માતા પિતા માટેનો જે એની પાસે સમય હોવો જોઈએ એ સમય અત્યારે એની પાસે છે એ નથી. વિનુ કાકા, મંજુ કાકી શરૂઆતમાં તો પહેલાં હોશભેર અમેરિકા જતા હતા. વિનુ કાકાને મંજુ કાકી બંને છે એ હોશભેર પહેલાં છે એ અમેરિકા, અંકિત પોતાનો દીકરો ત્યાં હતો એટલે ત્યાં છે એ જતા હતા. 3 વર્ષ પહેલાં છેલ્લી વાર પાછા આવ્યા પછી હવે અહીં જે છે જો, અને 3 વર્ષ પછી પાછા જ્યારે એકવાર આવ્યા, બરાબર, પછી હવે અહીંયા જ છે અને 3 વર્ષ થઈ ગયા છે, હવે ત્યાં પાછું જવાનું એ નામ લેતા નથી. ઘણીવાર હું પૂછું, નીનાબેન કહે છે, જુઓ કે હું પૂછું કે ભાઈ ક્યારે જશો, ક્યારે પાછા અમેરિકા સૌરભને ત્યાં જવાના છો, ક્યારે એને મળવા જવાના છો, ત્યારે માથું ધૂણાવી ચૂપ રહે છે. ત્યારે માથું ધૂણાવીને એટલે શું, ના પાડીને ચૂપ રહેતા હતા. એમની આંખોને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠે છે. જુઓ, અને એમની આંખમાં છે એ એક આંસુ આવી જતા અને એ કિરણમાં, સૂર્યકિરણમાં છે એ ચમકતો એમ કે મને દેખાતું. એમનું રુદન છે ને એ મને ચોક્કસ છે એ દેખાઈ આવતું ત્યાં. વિનુ કાકા, મંજુ કાકી શરૂઆતમાં તો પહેલાં હોંશભેર અમેરિકા જતા, જુઓ, બરાબર ને, બંને જતા હતા, પણ છેલ્લે બન્યું શું કે દીકરાને એની પાસે એની માટે ટાઈમ જ નથી એટલે આંખમાં છે એ પાણી આંસુ છે એમને આવી જતા હતા. અમે ફરવા જઈએ ત્યારે અંકિત અચૂક એમને સાથે લઈ આવે છે. જુઓ, હવે મોટો થઈ ગયો છે, હવે એને એટલો બધો રોષ નથી જે પહેલાં હતો એ, બરાબર ને, કારણ કે હવે તો એ લોકો પણ ખૂબ ઉંમરવાળા થઈ ગયા છે એટલે. તો
તો અંકિત એમને સાથે લઈ લેતો, ચાલો કાકા ફરવા આવવું હોય તો અમે બગીચામાં જઈએ છીએ, ચાલો આંટો મરવા એમ. વિનુ કાકાને મંજુ કાકીની ઉંમર જાણે એકદમ વધી ગઈ લાગે છે. જુઓ, ઉંમર નથી વધી ગઈ, પણ સંજોગો એવા બન્યા છે કે ઉંમર વધી ગઈ હોય. શું કામ, આપણે બધા જાણી શકીએ છીએ, ચિંતાના કારણે બંનેની ઉંમર વધી ગઈ એવું લાગે છે. કારણ કે બાળકનો પ્રેમ જે મળવો જોઈએ એ મળતો નથી. ઘડપણમાં જે પ્રેમ મળવો જોઈએ, આપણે આગળ આવ્યું તો તમે યાદ કરો બરાબર ને, કે ભાઈ બાળપણમાં માતા પિતાની ઈચ્છા એ જ હોય કે ભાઈ સંતાનો એમને સાચવે. વિદેશમાં જઈને બહુ મોટા બની જાય અને પછી માતા પિતાની સામે ન જોવે એવી કોઈ માતા પિતાની કલ્પના હોય નહીં, એવી કોઈને ઈચ્છા પણ હોય નહીં. કાકીને ગોઠણનો દુખાવો થયો છે, ફોરમનો હાથ પકડીને ધીમે ધીમે ચાલે છે. કાકીને પણ ગોઠણનો, મંજુ કાકી જે છે અને ગોઠણનો દુખાવો થઈ ગયો છે હવે, એટલે બેન એની જે છે ફોરમ એનો હાથ પકડીને ધીમે ધીમે એ પણ ચાલતા હતા. બગીચો ખાલી થવા લાગે છે, હલકો હલકો અંધકાર ઉતરે છે. અંકિત કાકાનો હાથ પકડી ઉઠાડે છે. જુઓ, બગીચો ધીમે ધીમે ખાલી થવા મળે છે, સાંજ પડી ગઈ હોય છે, રાત પડી ગઈ હોય છે એટલે બરાબર. અને મંજુ કાકી તો ફોરમનો હાથ પકડીને ચાલે છે. અંકિત ધીમે ધીમે વિનુ કાકાને ઊભા કરે છે, હાથ પકડે છે એનો અને એને ચા સાથે લઈ જવા જાય છે. ચાલો વિનુ કાકા ઘરે જઈશું, એને પૂછે છે કે ચાલો વિનુ કાકા આપણે ઘરે જઈશું, ઘરે જવું જોઈએ એવું નથી લાગતું તમને, ચાલો. કાંડે બાંધેલી કિંમતી ઘડિયાળ, વાક્ય બરાબર સાંભળજો ને, કાંડે બાંધેલી જે કિંમતી ઘડિયાળ છે એ એમાં જોયા વગર તેઓ કહે છે. જુઓ, જે એના હાથે બહુ કિંમતી ઘડિયાળ છે, કારણ કે છોકરો બહુ મોટો ડૉક્ટર છે, ખૂબ ભૌતિક સુવિધાઓ છે, સારામાં સારો રૂપિયા ખર્ચી શકે એમ છે, પણ સમય નથી. એટલે કાંડે બાંધેલી જે આ ઘડિયાળ છે એ ઘડિયાળમાં જોયા વગર જ તેઓ કહે છે કે હા બેટા ચાલ. બહુ મોડું થઈ ગયું, જુઓ હવે બહુ મોડું થઈ ગયું. શું, પોતાના દીકરાને સંસ્કારો જે આપવાના હતા ને એ ન આપ્યા, માત્ર ભણાવ ભણાવ કર્યા કર્યું, અને એના કારણે માતા પિતાને રાખવાના જે સંસ્કારો છે એ સંસ્કારો એ ન આપી શક્યા. એ બાબતે વિનુકાકા એવું માને છે ખૂબ મોડું થઈ ગયું. જ્યારે અંકિત ભણવામાં ભલે નબળો હતો, ઓછા માર્ક્સ એને આવતા હતા, પણ એને જે સંસ્કારો મળવા જોઈએ એના માતા પિતા નીનાબેન તરફથી, સંજયભાઈ તરફથી, એ પૂરેપૂરા મળ્યા છે. આ બાબતે વિનુકાકા છે એ પોતાને જ ટકોર કરતા હોય એવું આપણે પણ અહીંયા કહી શકીએ કે હા દીકરા તારી વાત સાવ સાચી છે, આ ભૌતિક સુવિધા કંઈ કામની નથી, અને હવે તો બહુ મોડું થઈ ગયું છે, હવે પોતાનો દીકરો પોતાના હાથમાં નથી. અહીંયા આ પાઠ છે એ પૂરો થાય છે, અને સંસ્કારોની જે વાત છે એ આપણી સમક્ષ આપી અને આ પાઠ પૂરો થાય છે કે ખરેખર શિક્ષણ કરતાં સંબંધો વધારે મહત્ત્વના છે. હા, હોવું જોઈએ શિક્ષણ પણ એટલું જ, પરંતુ આ રીતે સૌરભ જેવું શિક્ષણ ન હોવું જોઈએ, પરંતુ અંકિત જેવું હોવું જોઈએ. તો અહીંયા સુધી રાખીએ છીએ, અહીંથી નેક્સ્ટ ચર્ચા આપણે પછીના પીરિયડમાં કરીએ.